દેશ અને દુનિયામાં કરોડનો હુણ્યામણ કમાઈને આપતા વેરાવળમાં સૌથી વધુ ખારવા સમાજની વસ્તી છે ત્યારે ખારવા સમાજ અને હિન્દુ સેવા સમાજ દ્વારા વાતે ગાતે રામદેવપીર મહારાજ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ શાહી સવારીની યાત્રામાં જન્મેદની ઉમટી પડ્યો હતો અને જલેશ્વર મંદિર ખાતે 52 ગજની ધ્વજારોહણ કરાયો હતો. આ ધ્વજાનો મહત્વ એવો છે કે અમે માછીમારો જે વર્ષોથી પરંપરાગત 8 મહિના ફિશિંગ કરીએ છીએ અને 4 મહિના અમારા લગ્નગારાના ને આ પ્રસંગોના હોય છે, તો શ્રાવણ મહિનો પૂરો થતાની હારે હારે જે અહીંથી ભવાનીમાંનો મેરો આવે છે એ પણ 250-300 વર્ષ જૂનો છે. ત્યાં પણ અમે મેરો ઉજવીએ છીએ. મેરો ઉજવ્યા પછી જે 11 આવે છે ભાદરવાની 11, ત્યારે અમારી સમાજ દ્વારા ધજા ચરાવી અને એ ટાઈમમાં એવું હતું કે ધજા ચરાઈ જાય ભવાનીમાંની, પછી ચોરવાની માતા ભવાનીની ધજા ચરિયા, પછી રામદેવજી મહારાજની ધજા ચરે, એ ધજા ચર્યા પછી બધા ધજાના દર્શન કરી અને માછીમારો પોતપોતાની ફિશિંગમાં જાય છે. આ વર્ષોની પરંપરા છે. પણ હમણાં શું સંજોગો થોડા થોડા બદલતા ગયા અને માછીમારોના બંદરો નાના હોવાથી ફિશિંગ પોતે વધુ હોય એટલે શરૂઆતથી જ આ ફિશિંગ ચાલુ થઈ જાય છે. પણ પરંપરા અમારી આ જ છે. હજી લોકો અમુક લોકો એવા છે કે આ ધજા ચડી જાય પછી ફિશિંગ કરશે ચાલુ.